વાડીએ લાઈટ આવી જઈ છે, પાણી વારવાનું છે. લાય ગાયા કા જાઉં. એ તારી મની ડોસકી યાર ખોટો હતો, એમના માંગ્યોત ને તોય દઈ દેત. આ હાર આટું હમણે મને મારી નાખે, અને આ મારું ટિફિને ધૂર ધૂર કરી નાખ્યું. હવાલદાર બોલો સાહેબ. મેં તમને કાલ કીધું તું 2 લાખ રૂપિયા બેંક માંથી ઉપાડીને લાવજો. લાયા? હા સાહેબ, 2 લાખ તો ઉપાડીએ. એવો લાવો. પણ સાહેબ હું તમને શું કહું, શું આટલા બધા પૈસા તમારે શું કરવા છે? એ હવાલદાર, મારા છોકરાને છે ને બહાર ભણવા મૂકવાનો છે, એટલે અહીંયા ભરવાના છે. તો વાંધો નહીં, એટલા બધા પૈસા આરે કોઈ ન રખાય. કા કોક ચોરી જાય? હવે હવાલદાર પોલીસ વાળા પાસે થોડા કઈ કોઈ ચોરી જાય? એ હાસું તમારું. હા તો પીસી, હવે એ બધું જવાઈ દો. ઘડીક હોય જાવ, આમથી કઈ કેસ બેસ તો આવતું નથી. તડકો બહુ છે, ઘડીક હોય જાવ. બધા હોય જાવ હવાલદાર. તારો બાપ આ હાર તો ખોટો હે. એ આ હાસો હે ડોશી. મારા રોયા, આપણને એ કઈને હાસા કોટામ ખબર પડે છે? હરખી રીતે જો ખોટો હે. હા ડોશી, આ તો ખોટો હે. જો આ ભંગારિયાને દેવા જાશું ને તો સા પાણી ને પૈસા નહીં આવે. શું કરવું? તો હવે શું કરશું? રેડવા, હવે હું જ કઈક વિચારું. શું કરવું, શું કરવું, શું કરવું? હા, એક આઈડિયો હે મારી પાસે. શું આઈડિયો હે? આમ જો, આપણે આ ગામનાની ચોરી કરી તો ગામના ક્યાં જાય? પોલીસ સ્ટેશને. તો આપણે પછી આમ જો, પોલીસ ચોકિયા ચોરી કરી તો પોલીસ વાળા ક્યાં જાય? ઈ તો ચેનો જાય. તો આમ જો, આપણે છે ને અહીંયા ચોરી કરવાની, અને આમ જો એની પાસે તો કેટલાય પૈસા હોય અને મોંઘા મોંઘા ફોન હોય, તો અહીંયા આપણો હાથ લાગી જાય ને તો મહિનો દી બેઠ બેઠા ખાઈ વાંધો ન આવે. હા ઓ ડોશી, પણ એ બધી વાત હાસી ડોશી, પણ પોલીસ પાસે પકડે જઈશું તો? મારા રોયા, મેં તને કીધું તો ખરા, એ પોલીસ વાળા રહ્યા ને એ કોઈને કઈ ન કે, અને એ કહેતો એની આબરૂ જાય. હા ઓ ડોશી, હાલ હાલ, આ તો હાથ મારી જાય. મારા રોયા, હરવે બોલ આરે જાગી જશે ને, આ ધોતિયું બગાડી નાખ. પાકીટે આખું ભર્યું છે. હા લે 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 લે. આ તો જામો પડી ગયો. આઈફોન 2 લાખ નો. હા ઓ, લા ગણી તો ખરા કેટલાક છે.
લે 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 આમાં હોય કાઈ આ તો જામો પાડી દીધો કાઈ ને પોલીસ વાળા ને અહીંયાથી ચોરી કરી લીધી બે ત્રણ ચાર પાંચ છ હા મારો ફોન ને 3 લાખ રૂપિયા પાકીટ નહી આયા કઈ નથી મારો ફોન નથી નૈકી છે ને પોલીસ સ્ટેશન માં ચોરી થઈ ગઈ લાગે છે હવે શું કરશું સાહેબ એક કામ કરો શું આપણે કમિશનર સાહેબ ને વાત કરી હાલો કમિશનર સાહેબ ને ન કહેવાય ન કરી એમ પૂછે તમે તૈણી શું કરતા હતા અને આપણા તૈણીની આબરૂ જાય તો હવે હું કરશું હવે શું કરું હા મારો 2 લાખનો ફોન હતો ને એમાં મેં લોકેશન નાખ્યું હતું એટલે આપણે છે ને હવે ગામમાં જાવી અને કોકનો ફોન માગી અને એમાં લોકેશન ખોલી એટલે જ્યાં ચોર રહેશે ને એ પકડાઈ જશે અને પકડાઈ જાય ને એટલે હાથમાં આવે ને એટલે મારી મારીને છામડા બગાડ નાખો હાલો હે મેઘા બાપા મેં વાત સાંભળી છે કે તમારા જમાઈના ઘીરે ચોરી થઈ ગઈ હાસુ હા તો બેંક માં મૂક્યા હોય ને પૈસા બેંક માં મૂકવા જવાના હતા ત્યાં ચોરી થઈ ગઈ સરપંચ અહીંયા જ બેઠા છે સરપંચ તમારો ફોન આપો તો ઘડીક કા પણ તમારો ફોન નથી અમારો ફોન છે પણ તમારો ઘડીક આપો ને એટલે પણ તમારો ફોન નથી ભલા મળ્યો એટલે સર પછી કીધા રોકું ને તમે ફોન દો ને ઘડીક 2 મિનિટ શું છે તમને એક ને કહો હાચો કોઈ કહેતા ને એવો પાછા અરે કોઈ ને ન કહો હા હાલો એમાં એવું જ થયું કોક સવાર આવીને પોલીસ સ્ટેશન માં ચોરી કરીને ભાગી ગયા હા હાલો હાલો લાવો ફોન અને પાછા કોઈને કહેતા ને એવો ચોરી કરીને ભાગી જાય ને તમારી આબરૂ જાય છે ન કહું હવે આમાં લોકેશન ખોલું મારા દીકરા ગયા કી બધું જો આયલા જાય જમાદાર હજી આગા નથી ગયા હજી અહીંયા આયલા જાય એ પડખી હાલો આપણે અહીં આયલા જઈએ મારી મારીને તોડી નાખો હાથમાં આવે ને એટલે સાહેબ હમણાં 2 જણા આવ્યા અને મારું ગરું કાપી નાખ્યા કા એ મારો આ હાર હતો ને ખેંચી ગયા હા હાર ખેંચી ગયા હા કેટલા નો હતો હાર તો ખોટો હતો તો શું કેસ લખાવો હો પણ હમણે મારું ગરું નો કાપ નાખે એ વાત હે છી એ કેવા હતા હે એ કેવા લાગતા હતા બે એક બાટિયો હતો અને એક ડોસી જેવી હતી હા તો ઈ હે ને તમે જોવો તો ઓળખી જાવ હા હે તો હાલો આપણે એને પકડી જમાદાર તમે ગાડી લેતા હો હાલો હાલો ના દીકરા ઈ આયલા જાય તમારી માને છોર્યું કરો નહીં તમે હા અમે છોરી કરી છે ને હાચું બોલો ના સાહેબ તો આ પૈસા ના ગરાણા બધી મારું જ છે લાય પૈસા લાય મારું છે હવે આ ફોન મારો છે જમાદાર ચાલો આ હરી માં છોરીઓ કરો છો ને અને પાછા પાકીટ લાય મારું હાલ્યો જમાદારા હરી માની પોલીસ સ્ટેશન માં આવીને ત્યાં ચોરી કરી હે કઈ નથી તું પોલીસ સ્ટેશન માં આવીને ચોરી કરી ગયો ચોરી કરવાનો બહુ શોખ થાય છે હે તારી કરશો કોઈ છોરી હવે હે ના સાહેબ નહીં કરો ને એ સાહેબ આમ જો થઈ ગયું ને એ થઈ ગયું હવે અમે બીજી વખત ચોરી નહીં કરી અમને જવા દે હાલ તો જવા દેવાની દીકરી ક્યાં થાય તને મરાય નહીં ને એક જ ધોકે આય ને પાડ દે તારી મને તને પડે હવે કોઈ છોરીઓ કરીને તો મારી મરીને તોડ નાખી ચાલ આમ જેલ ભેગી નતા જમાદાર આને લઈ લ્યો ચાલ આમ ગાડી સાહેબ જવા દો ને લે કે જાવ
આજકાલ તો અમે એવી સજા કરજો કે ફરીને કોઈ દી ચોરી ન કરે. અરે સર પણ સમજો, બરફની પાઇટ માંથી ઊંધો હુવરાવી હુવરાવીને મારું. હાલો જમાદાર ગાડી લેતા આવો. હેલે આમ સાહેબાને કોઈ દી છોડતા જ નહીં. અરે કોઈ દી ન છોડું. હાલમ મારા દીકરાને પોલીસ સ્ટેશનમાં છોડ્યું કરવા મને. હાલમ હવે તું જેલમાં જઈને માર ખાઈ કરે. હાલ